Hello students, today we are going to start with one of the topic of numerical analysis 1. The name of the topic is simultaneous linear algebraic equation. સૌથી પહેલા ટોપિકમાં જે જે વર્ડ્સ છે એને આપણે એનાલાઇઝ કરી અને સમજીએ. ઇક્વેશન્સનો મીનિંગ શું છે? તો તમે કોઈ એક્સપ્રેશન છે એના ઇક્વલ્સ ટુ સમથિંગ જ્યારે લખો છો, ઇક્વલ્સ ટુ ઝીરો, ધેન ધેટ ઇઝ ઇક્વેશન્સ. સાઇમલ્ટેનિયસ લિનિયર અલ્જેબ્રિક ઇક્વેશન્સ. તો ફોકસ તમારે કોના ઉપર કરવાનું છે? તો કે લિનિયર ઇક્વેશન્સ ઉપર, બરાબર. હવે લિનિયરનો મીનિંગ શું છે? લિનિયરનો મીનિંગ શું છે? તો લિનિયર મીન્સ વોટ? કે જ્યારે કોઈ એક ઇક્વેશનમાં જે વેરિયેબલ્સ છે એની ડિગ્રી છે એની હાઈએસ્ટ પાવર 1 હોય તો એને લિનિયર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હું આવું લખું એક્સ પ્લસ બી ઇક્વલ્સ ટુ ઝીરો. આ ઇક્વેશન પણ છે, કેમ કે આ એક્સપ્રેશનની રાઇટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ ઝીરો છે. સો ધીસ ઇઝ ઇક્વેશન. આ લિનિયર પણ છે. લિનિયર શું કામ છે? તો કે જે વેરિયેબલ છે એની હાઈએસ્ટ ડિગ્રી કેટલી છે? તો કે 1. હું સપોઝ આવું લખું કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ્સ ટુ ઝીરો, તો હું આને લિનિયર કહી શકીશ નહીં. શું કામ? તો કે વેરિયેબલ જે છે એક્સ છે એની હાઈએસ્ટ પાવર કેટલી છે? 2 છે. તો આને લિનિયર કહી શકાશે નહીં. તો લિનિયર મીન્સ વોટ? કે કોઈ પણ ઇક્વેશન છે કે જેમાં વેરિયેબલ છે એની હાઈએસ્ટ પાવર કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. પછી એક ઇક્વેશન હોય કે એક કરતા વધારે ઇક્વેશન હોય, એક વેરિયેબલ હોય કે એક કરતા વધારે વેરિયેબલ હોય, તો એ દરેકની હાઈએસ્ટ પાવર કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ લિનિયર ઇક્વેશન. હવે સાઇમલ્ટેનિયસનો મીનિંગ શું છે? સાઇમલ્ટેનિયસ મતલબ એક સાથે. તમારે જ્યારે સોલ્યુશન કરવાનું આવશે તો ત્યારે તમારી પાસે એક કરતા વધારે ઇક્વેશન્સ આપેલા હશે. તો જ્યારે સાઇમલ્ટેનિયસ મતલબ એક સાથે, તો બે કે બે કરતા વધારે ઇક્વેશન્સ આપેલા હોય, સોલ્યુશન કરવાનું હોય, તો એનો મીનિંગ શું છે? તો કે સાઇમલ્ટેનિયસ. એટલે તમને બે કે બે કરતા વધારે ઇક્વેશન્સનું સોલ્યુશન આપેલું હશે, એ ઇક્વેશન્સ કેવા હશે? લિનિયર હશે. તો ધેટ ઇઝ નોન એઝ સાઇમલ્ટેનિયસ લિનિયર અલ્જેબ્રિક ઇક્વેશન્સ. ક્લિયર? હવે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું, તો સોલ્યુશન મીન્સ વોટ? પહેલાં તો સોલ્વ કરવું એનો મીનિંગ શું છે? તો કે જે વેરિયેબલ છે એની વેલ્યુ ડિટરમાઇન કરવી, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી, એનો મીનિંગ થાય છે સોલ્યુશન. તો તમે એને શું કહો છો? તે એની વેલ્યુ અથવા તો એને રૂટ્સ કહો છો. ફોર એક્ઝામ્પલ, આવું ઇક્વેશન છે 2x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. તો તમે જોઈ શકો છો કે આ મારી પાસે ઇક્વેશન છે કે જેના વેરિયેબલની ડિગ્રી હાઈએસ્ટ પાવર પણ 1 છે, એટલે કે લિનિયર છે, રાઈટ. તો આને હું ફાઇન્ડ કરું, x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરું, તો x ઇક્વલ ટુ શું થાય? માઇનસ 1/2, રાઈટ. તો ઇટ મીન્સ વોટ? કે આને આનું સોલ્યુશન કહેવાય, અથવા તો શું કહેવાય? રૂટ કહેવાય, રાઈટ. સો x ઇક્વલ ટુ માઇનસ 1/2 ઇઝ સેડ ટુ બી ધ સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન, ઓર ઇટ ઇઝ સેડ ટુ બી ધ રૂટ ઓફ ધ ઇક્વેશન, બરાબર. સેમ વે, હવે કોઈ બી જનરલ ઇક્વેશન મને આપેલું છે ax1 અથવા ax + by + c = 0, આવું કોઈ પણ ફોર્મમાં ઇક્વેશન છે. ફોર એક્ઝામ્પલ, હું લખું છું કે 2x + 3y + 5 = 0, રાઈટ. તો આને સાથે કમ્પેર કરો તો a ની પ્લેસ ઉપર 2 છે, b ની પ્લેસ ઉપર 3 છે, c ની પ્લેસ ઉપર 5 છે. x અને y બંને વેરિયેબલ છે, પણ બંનેની પાવર કેટલી છે? હાઈએસ્ટ પાવર 1 છે. તો આને હું લિનિયર ઇક્વેશન કહી શકીશ. આ એક જ ઇક્વેશન છે. આવા મને બે ઇક્વેશન આપેલા હોય, બે કરતા વધારે ઇક્વેશન્સ પણ આપેલા હોય, તો એને શું કહેવામાં આવે છે? સાઇમલ્ટેનિયસ લિનિયર અલ્જેબ્રિક ઇક્વેશન્સ, રાઈટ. તો હવે એ એક્સ 1 + બી વાય 1 + સી 1 = 0, એ એક્સ 2 + બી વાય 2 + સી 2 = 0, એ એક્સ 3 + બી વાય 3 + સી 3 = 0, આવા હું ઇક્વેશન્સ લઉં છું.
કે જેમાં મારી પાસે બે વેરિયેબલ છે, કયા બે વેરિયેબલ છે? x અને y, રાઈટ? કયા છે? તો કે x1 y1 છે, x2 y2 છે, x3 y3 છે. તો આવા ગમે એટલા વેરિયેબલ્સ હોય પણ દરેકમાં બધાની પાવર છે ઈ 1 હોય તો એને કહેવામાં આવે લિનિયર ઇક્વેશન્સ. બે ઇક્વેશન કરતા વધારે ઇક્વેશન છે, અહીંયા મારી પાસે ત્રણ ઇક્વેશન છે તો એને શું કહેવાય? સાઇમલ્ટેનિયસ, રાઈટ? હવે આનું મારે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું છે. તો આનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું ઇટ મીન્સ વોટ? કે જે વેરિયેબલ્સ છે એની મારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે, બરાબર? તો ધેટ ઇઝ નોન એઝ સોલ્યુશન ઓફ લિનિયર અલ્જેબ્રિક ઇક્વેશન ઓર સોલ્યુશન ઓફ સાઇમલ્ટેનિયસ લિનિયર અલ્જેબ્રિક ઇક્વેશન્સ, રાઈટ? તો હવે એ સોલ્યુશન કરવા માટે થઈને ઘણી બધી મેથડ્સ છે કે મારે x y x છે, y છે, z છે, એ બધાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે, જેને આપણે રૂટ્સ કહીએ છીએ અથવા સોલ્યુશન કહીએ છીએ. તો એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે થઈને ઘણી બધી મેથડ્સ છે. સો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મેથડ. એક હોય છે ડાયરેક્ટ મેથડ અને બીજી હોય છે ઇનડાયરેક્ટ મેથડ ઓર ઇટરેટિવ મેથડ. મોસ્ટલી ઘણી બધી મેથડ હોય છે પણ મોસ્ટ પ્રોબેબલી આ બે મેથડ છે એ વધારે ફોલો કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ છે એની અંદર પણ અલગ અલગ ચાર મેથડ્સ છે, પણ આ બંને મેથડમાં ડિફરન્સ શું છે પહેલા હું તમને એ સમજાવી દઉં. ડાયરેક્ટ મેથડનો શું મિનિંગ છે? કે જ્યારે તમે ડાયરેક્ટ મેથડથી કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશો, કોઈ પણ સમ સોલ્વ કરશો, કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરશો, એટલે કે વેરિયેબલ્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશો, તો તમને ફાઇનાઇટ સ્ટેપ્સમાં ઈ વેરિયેબલની વેલ્યુ છે એ મળી જશે. ફાઇનાઇટ સ્ટેપ્સ મીન્સ વોટ? કે જેમ જેમ એક એક સ્ટેપમાં જતા જશો તો ત્રણ કે ચાર સ્ટેપ્સમાં તમારી વેલ્યુ છે એ તમને મળી જશે, રાઈટ? ઇનડાયરેક્ટ મેથડ ઓર ઇટરેટિવ મેથડમાં શું થશે? તો એમાં તમારે સ્ટેપ્સ છે એ લેતા જશો એમ તમને એપ્રોક્સિમેટ વેલ્યુઝ છે એ મળતી જશે, રાઈટ? અનફાઇનાઇટ સ્ટેપ્સમાં તમને સપોઝ સર્ટેન વેલ્યુઝ ન મળે, અપ્રોક્સિમેટ વેલ્યુઝ મળતી હોય તો એ કોનામાં આવશે? ઇનડાયરેક્ટ મેથડ ઓર ઇટરેટિવ મેથડ, રાઈટ? તો હવે ડાયરેક્ટ મેથડ છે એમાં ચાર મેથડ છે. ફર્સ્ટ મેથડ ઇઝ ગોસ એલિમિનેશન મેથડ. સેકન્ડ મેથડ ઇઝ ગોસ જોર્ડન મેથડ. થર્ડ મેથડ ઇઝ ફેક્ટરાઇઝેશન મેથડ. ફોર્થ મેથડ ઇઝ ક્રાઉડ્સ. આ ચાર મેથડ છે એ કોની અંડરમાં આવશે? તો કે ડાયરેક્ટ મેથડની અંદર. ફરીથી હું રિપીટ કરી દઉં, ડાયરેક્ટ મેથડમાં શું હોય છે? તો કે જ્યારે તમે આ ચાર મેથડમાંથી કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો તમને ફાઇનાઇટ નંબર ઓફ સ્ટેપ્સમાં સોલ્યુશન છે એ મળી જશે, રાઈટ? નાવ ફર્સ્ટ ઓફ ઓલ હું ગોસ એલિમિનેશન મેથડનું ઇન્ટ્રોડક્શન આપું. તો ગોસ એલિમિનેશન મેથડમાં શું હશે? તો કે જ્યારે કોઈ સિસ્ટમ આપેલી છે, સિસ્ટમ મતલબ બે કે બે કરતા વધારે ઇક્વેશન્સ જે આપેલા છે એને સિસ્ટમ કહેવાય, જેને આપણે સાઇમલ્ટેનિયસ ઇક્વેશન કહીએ છીએ. તો આ આખી જે છે એને એક સિસ્ટમ કહેવાય. આ સિસ્ટમને ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું? મેટ્રિક્સ ફોર્મમાં લખી અને એના ઉપર એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન્સ કરવાના. નાવ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન? કે જે તમે મેટ્રિક્સમાં ભણી ગયા છો. એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશનનો મિનિંગ શું છે? તો કે ધેર આર મેઇનલી થ્રી પોઈન્ટ્સ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન. એટલે કે કોઈ પણ બે રો અથવા બે કોલમને ઇન્ટરચેન્જ કરી જ્યારે તમે એને મેટ્રિક્સ ફોર્મમાં લખી નાખશો, પછી તમારે એને બે રો અથવા બે કોલમને હું કોઈ પણ બે રો કે બે કોલમને હું ઇન્ટરચેન્જ કરું છું તો એને એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન કહેવાય, રાઈટ? સેકન્ડ પોઈન્ટ શું છે? તો કે કોઈ પણ એક રો અથવા એક કોલમને હું કોઈ સ્કેલારથી મલ્ટીપ્લાય કરું છું, રાઈટ? ફોર એક્ઝામ્પલ, મારી પાસે આવું મેટ્રિક્સ છે 1 2 3 4 5 6 7 8 9. તો કોઈ ફર્સ્ટ રો છે, સપોઝ ફર્સ્ટ રો છે એને હું 2 થી મલ્ટીપ્લાય કરું છું તો શું થઈ જશે? અહીંયા 2 4 6, સેકન્ડ રો એઝ ઇટ ઇઝ, થર્ડ રો એઝ ઇટ ઇઝ. સો ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન. કોઈ પણ કોલમની મારે જરૂરિયાત છે તો હું એને મલ્ટીપ્લાય કરું છું.
थर्ड पॉइंट શું છે કે કોઈ પણ રો કે કોઈ પણ કોલમ ને સ્કેલર થી મલ્ટીપ્લાય કરી અને બીજી રો કે બીજી કોલમ માં એનું એડિશન કરવું તો અગેન ધેટ ઇઝ ઓલસો નોન એઝ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન્સ સો મેઇનલી ધેર આર 3 પોઈન્ટ્સ ઓફ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન રિપીટ કરી દઉં કયા કયા છે તો કે કોઈ પણ બે રો કે બે કોલમ ને ઇન્ટરચેન્જ કરવી ફર્સ્ટ ને સેકન્ડ અને સેકન્ડ ને ફર્સ્ટ માં રાઈટ કોઈ પણ एक रो के एक कॉलम ने कोई स्केलर थी मल्टीप्लाई करूं सो अगेन दैट इज आल्सो एलिमेंट्री ट्रांसफॉर्मेशन અને થર્ડ રો થર્ડ પોઈન્ટ ઇઝ વોટ કે કોઈ પણ એક રો એક કે એક કોલમ ને કોઈ સ્કેલર થી મલ્ટીપ્લાય કરી અને બીજામાં એનું એડિશન કરું સો ધેર આર મેઇનલી 3 પોઈન્ટ્સ ઓફ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન રાઈટ હવે ફરીથી આપણે ગોસ એલિમિનેશન મેથડ ની વાત કરીએ તો ગોસ એલિમિનેશન મેથડ માં શું કરવાનું તો કે સૌથી પહેલા તમારે સિસ્ટમ છે એ સિસ્ટમ ને શું કરવાનું મેટ્રિક્સ ફોર્મ માં લખવાની અને એ મેટ્રિક્સ ઉપર એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન્સ કરી અને એને શું કરવાનું તો કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ માં એને ફોર્મ કરવાનું વોટ ઇઝ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ અગેન તમે એ ભણી ગયા છો અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ નો મીનિંગ શું છે કે જે પ્રિન્સિપલ ડાયોગોનલ છે પ્રિન્સિપલ ડાયોગોનલ એટલે શું આને કહેવાય પ્રિન્સિપલ ડાયોગોનલ રાઈટ કે જે ક્રોસ માં તમને દેખાય છે એને પ્રિન્સિપલ ડાયોગોનલ કહેવાય ધેટ ઇઝ 159 અહીંયા મારી પાસે એલિમેન્ટ્સ છે 159 તો એ પ્રિન્સિપલ ડાયોગોનલ ની નીચેના જે એલિમેન્ટ્સ છે એને તમારે ઝીરો ફોર્મ કરવાનું છે એટલે આ પ્લેસ ઉપર ઝીરો કરવાનું છે અહીંયા ઝીરો અને અહીંયા ઝીરો તો આને કહેવાય અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ રાઈટ પહેલા સૌથી પહેલા હું તમને ફૂલી મેથડ સમજાવી દઉં છું પછી આપણે એક્ઝામ્પલ પણ લઈશું મેટ્રિક્સ માં પ્રિન્સિપલ ડાયોગોનલ હોય એની નીચેના એલિમેન્ટ્સ રાઈટ ધ એલિમેન્ટ્સ અંડર ધ પ્રિન્સિપલ ડાયોગોનલ યુ હેવ ટુ મેક ઇટ ઝીરો એટલે આ પ્લેસ ઉપર આપણે ઝીરો ફોર્મ કરવાનો છે રાઈટ અને અગેન તમને એના ઉપરથી બીજી સિસ્ટમ મળશે તો બેક સબસ્ટિટ્યુશન કરશું ત્યારે બેક સબસ્ટિટ્યુશન થી મને શું મળશે તો કે વેરિયેબલ્સ છે એની વેલ્યુ મળશે મેથડ આખી સમજાઈ જાય એટલે હું એક્ઝામ્પલ્સ થ્રુ પણ સમજાવીશ કે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ફર્સ્ટલી વોટ યુ હેવ ટુ ડુ સિસ્ટમ આઈપી છે એને મેટ્રિક્સ ફોર્મમાં લખો મેટ્રિક્સ ને સિમ્પલી એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન થ્રુ શું કરવાનું છે તો કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ માં ફોર્મ કરવાનો છે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ એટલે કેવો મેટ્રિક્સ તો કે પ્રિન્સિપલ ડાયોગોનલ હોય એની નીચેના જે એલિમેન્ટ્સ હોય એને આપણે એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન થ્રુ ઝીરો ફોર્મ કરવાના છે રાઈટ તો આ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ થઈ ગયો હવે આ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ ઉપરથી પાછી હું સિસ્ટમ બનાવીશ તો એ સિસ્ટમ બનશે અને બેક સબસ્ટિટ્યુશન કરશું એટલે એના ઉપરથી મને શું મળશે વેરિયેબલ્સ છે એની વેલ્યુઝ મળી જશે સો ધેટ ઇઝ ગોન એ સોલ્યુશન ઓફ ધ ગિવન સિસ્ટમ એ જે આન્સર મળશે મને એક્સ હોય વાય હોય ઝેડ હોય ગમે એટલા વેરિયેબલ્સ હોય તો એને કહેવાય મારી ગિવન સિસ્ટમનું સોલ્યુશન સો બેઝિકલી ધીસ ઇઝ ગોસ એલિમિનેશન મેથડ થેન્ક યુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું એક એક્ઝામ્પલ પણ જોશું